બાર સાડા બારે અમદાવાદની મિલમાંથી છૂટેલો કારીગર એનો થાક ઉતારવા માટે કાંકરિયાની પાળ ઉપર સાયકલ પર ગાતો ગાતો આવે. પોલીસવાળા જો કે એક વાગવા આવ્યો, આટલો મોટેથી ગાય છે, કોણ છે કોણ? તો પોલીસવાળાએ બૂમ પડી પછી ગઈ રાતો એક બજે કાં સા હતા, રાતો એક બજે કાં સા હતા કીધું, અને પેલાનું સાયકલ પર ગાયન ચાલુ. મુજકો ઇસ રાત કી તનહાઈ મેં આવાઝ ન દો, આવાઝ ન દો. અબે ગધે મેં તુમકો પૂછતા હું, સુનતા હૈ કે નહીં સુનતા હૈ? ગધે કીધું. ગાયન આગળ ચાલ્યું. જિસકી આવાઝ રુલા દે મુજે વો સાજ ન દો, આવાઝ. અબે મેં પૂછતા હું, સાયકલ પર આગે લાઇટ ક્યું નહીં આય? રોશની હો ન સકી દિલ તો જલાયા મેને. એસે નહીં માનેગા સાલા, પકડ કે પોલીસ જાના પડેગા. મેં પરેશાન હું મુઝે ઓર પરેશાન કરો, આવાઝ ન દો. આપણે હિન્દી પિક્ચરના ગાયન આ મેં સારું ગાયું એટલે પાડી કે મેં પૂરું કર્યું એટલે પાડી? જેટલી જ ભગવાનની મહેરબાની આપણા હિન્દી પિક્ચરના ગાયનોને છે એના કરતાં 10 ગણી ભગવાનની મહેરબાની હોય ને તો આપણા ગુજરાતી ગરબાને છે. હું તો ગરબામાં કોઈ દાડો જતો નહીં. આ તો નવરાત્રમાં અમેરિકા હતો, ગુજરાતી સમાજ ન્યુયોર્ક, ગુજરાતી સમાજ શિકાગો, બધા મને બોલાવે. મને કે આવો ને દિનકર ભાઈ, હવે તો શિકાગો તમે તો 4 કલાક દૂર છો, આવો ને મજા આવશે. મેં કહું મને ના ફાવે. મને કે તમારે ક્યાં ફાવડા મને હોય, બૈરાવ ફરતો ને તમે બેઠા બેઠા જોજો યાર. મોકલ્યા મને એ જ ના ફાવે. હું 2 જગ્યાએ નથી જોતો, એક મંદિરમાં અન્નકૂટના દર્શનમાં નથી જોતો, બીજું ગરબામાં નથી જોતો. કે કેમ? મૂકું 2 જગ્યાએ કોમન તકલીફ. અન્નકૂટના દર્શનમાં જઈએ ભગવાનની સામે 60 વાનગી પડ્યો, મરખ વરખ સુકાડેલી મીઠાઈની, એમાં 2-5 આપણને ભાવતી હોય. આપણે દૂર ઉભરીને દર્શન જ કરવાના, એકની પાસે ના જવાય, એવું ગરબામ થાય. સેજ ડાફડ્યું ગરબામ માર્યું નથી, બૈરું આ ચાલે એક ગરબા આમ ચાલે છે, આમ પાપે ફાંફે ચડ્યા છે. અને ગરબામાં સાહેબ હિન્દી પિક્ચરના ગીતો જેવું જ છે, જેટલો બોગસેલો હિટ. બોલો, એક ગરબો હું 50 વર્ષથી સાંભળું છું. જ્યારે જ્યારે સાંભળું છું, મગજમાં 220નો કરંટ આવતો ને એવા ઝાટકા આવે છે. આ ગરબો અહીં બેઠેલી બધી બહેનો ટીચેલો છે, બધા જ પુરુષો સાંભળેલો છે. સાહેબ એક નંબરનો બોગસ ગરબો છે, સાંભળજો. કહ્યું ઓ રાજ રે વાવડીમાં પાણી ભરવા ગયા તા, હે મને કેડ કાંટો વાગ્યો. એટલે એવી છે, વાવમાં ઊંધી લબડી તને કેડમાં કાંટો વાગ્યો? તારે સીધા ઉપરી પાણી નહોતું ભરે એને હાથે નહીં પગે ને કેડમાં વાગ્યો. હવે તમે વિઝ્યુઅલાઈઝ કરો છો, વામાં લબડી હશે ઊંધી. હિન્દી પિક્ચરના ગાયન, આપણે ગુજરાતી ગરબા, બધામાં કોમેડી છે સાહેબ. ઇવન આપણે નાના છોકરાના સુવા માટેનું હરડું, સંગીતની દુનિયામાં બોગસમાં બોગસ વસ્તુ કોઈ હોય ને તો નાના છોકરાના સુવા માટેનું હરડું. પેલું ટેણીઓ હમણાં રમતું તો હોઈ ગયું સાહેબ. નાના છોકરાઓ અહીંયા બેઠેલા હશે, જેટલા નાના છોકરા હશે સાહેબ અહીં બેઠેલા, બધાએ કબૂલ કરવું પડે કે આપણે જ્યારે આવડા હતા ને ત્યારે આટલા સ્માર્ટ નહોતા, આપણો કોઈ ક્લાસ નહોતો અત્યારે આ લોકોની કમ્પેરિઝનમાં. અત્યારના છોકરા તો કેવા હાઇબ્રિડ છે, કોઈને ગાંઠે નહીં. બોલો, કોઈને ગાંઠે નહીં. એક નાના છોકરાને સ્કૂલમાં ટીચરે કીધું 5 ફ્રૂટના નામ લખ. પહેલાં લખ્યું 1 ચીકુ, 4 કેળા.